તમે મુદ્દો આપવાના છો. ગઈ તારીખ 7/9/2021 ના રોજ ભક્તિનગર સર્કલ છે ત્યાં બાયપાસ રોડ, જે મોરબી સોનાળા બાયપાસ રોડ છે ત્યાં, રાત્રે 8:30-9 ની આજુબાજુ એક ફોર્ચ્યુનર ગાડી ઉપર અન્ય એક ગાડી દ્વારા એને વચ્ચે રસ્તો રોકી અને પાછળથી એક ગાડીમાં આવીને એ રીતના ગાડી ઉપર ફાયરિંગ કરી અને ગાડીમાં જે સવાર હતા એમાં મોહમ્મદ હનીફભાઈ કાસમાણી ઉર્ફે મમ્મુ દાઢી એ વ્યક્તિ ઉપર ફાયરિંગનો બનાવ બનેલ અને ગાડીમાં બેઠેલ અન્ય જે વ્યક્તિઓ હતા એની ઉપર ફાયરિંગનો બનાવ બનેલ, જેમાં આ મોહમ્મદ હનીફ કાસમાણી ઉર્ફે મમ્મુ દાઢી એમનું મૃત્યુ થયેલ અને અન્ય બે શખ્સોને ઈજા થયેલ. આ અંગે રફીક માંડવિયા, ઇમરાન બોટલ, આસિફ મીર એમ 9 નામજોગ આરોપીઓ અને અન્ય અજાણા ઇસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ, આઈપીસીની 302 અને અન્ય કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ. આ ગુનાની તપાસ દરમિયાન તપાસનીશ અધિકારીને જણાવી આવેલ કે આ એક સંગઠિત ગુના ટોળકી છે અને એમની કન્ટિન્યુઈંગ અનલોફુલ એક્ટિવિટી છેલ્લા ઘણા સમયથી એમ ચકાસણી કરતા, જેથી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ 2015ની અલગ અલગ કલમો હેઠળ આ જે છે આરિફ મીરની ગેંગ, આરિફ મીર અને તેની ગેંગના જે સભ્યો છે એની વિરુદ્ધ આ ગુજસીટોકની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવા માટે આયોગને તપાસ દરમિયાન જણાતા તેમણે જે પ્રક્રિયા છે નિયમ અનુસારની એ પ્રક્રિયા હાથ ધરતા સક્ષમ અધિકારીની મંજૂરી લઈ અને આ અંગે નામદાર સંબંધિત નામદાર કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવેલ. નામદાર કોર્ટે આ કલમ ઉમેરવા માટેની જે પોલીસની રજૂઆત હતી એ રજૂઆત ગ્રાહ્ય રાખેલી છે અને એ રીતના આ ગુના સંબંધે આ ગુજસી ટોકની અલગ અલગ કલમો ઉમેરી અને હાલ આગળની તપાસ ડીવાયએસપી મોરબી ડિવિઝન છે એમને કાયદાની જોગવાઈ અનુસાર તપાસ એમને આપવામાં આવશે. કોના કોના વિરુદ્ધ કેટલા આરોપીઓ છે જે અત્યાર સુધીમાં આ ગુનામાં જે લોકો પકડાયા છે? ઇસ્માઇલ બ્લોચ, ઇરફાન બ્લોચ, રિયાઝભાઈ ડોસાણી, એજાઝભાઈ ચાનિયા, રફીકભાઈ માંડવિયા, ઇમરાન ઉર્ફે બોટલ, રમેશ હુસેન ચાનિયા જે એફઆઈઆરમાં નામ હતા એ ઉપરાંત જે આમાં ખુલેલા છે નામ, અસલમ ઉર્ફે ટાવર, કૌશલ ઉર્ફે કવો, સુનિલ ઉમેશભાઈ સોલંકી, ઇરફાન અલારખાભાઈ ચિચોદરા, આ લોકોના જે નામ છે આ મુજબ એમની વિરુદ્ધમાં આ એક્ટ હેઠળ કાર્યવાહી કરીને અત્યારે આગળની તપાસ ચાલી રહી છે. સમગ્ર તપાસ દરમિયાન આગળ જે જે આમાં ખુલતા જશે એ મુજબ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે. અત્યાર સુધીમાં જે મેં નામ આપ્યા એ આરોપીઓ અલગ અલગ તબક્કે પકડાયા છે અને એ આરોપીઓ અત્યારે અલગ અલગ જેલ હવાલે કરવામાં આવે છે. અન્ય સાહેબ આમાં કેટલા બીજા કયા કયા ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે? આમાં કલમનો ઉમેરો કરવામાં આવેલ છે, કલમનો ઉમેરો કરેલ છે અને કોર્ટે એને ગ્રાહ્ય રાખેલ છે. હવે આમાં તપાસમાં જેમ જેમ ખુલતું જશે, જે એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ તરીકે કે જ્યાં જ્યાં ગેંગ સાથે સંકળાયેલા છે અને જેમ જેમ તપાસમાં ખુલતું જશે એ તમામે તમામ વિરુદ્ધ આ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ આમાં ટોટલ ગેંગ કેટલી છે? તમે જે ગેંગ આપણે શબ્દ વાપરીએ રફીકની ગેંગ અલગ એ રીતે ગેંગ ગણવાની કે કઈ રીતે કે ટોટલ ગેંગ કેટલી છે? શબ્દ છે ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ કે જે સંગઠિત ગુના ટોળકી કે જેમણે સંગઠિત થઈને કોઈ ગુનાને અંજામ આપ્યો હોય એમના જે કંઈ કાયદાની જોગવાઈ મુજબ અગાઉના પણ જે કંઈ ગુનાઓ છે આ બધું વિગતોને ધ્યાનમાં લઈ અને ત્યારબાદ આ કલમનો ઉમેરો કરવાના અમદાવાદ કોર્ટમાં રિપોર્ટ કર્યો. સાહેબ આ જે કાયદો છે એ મોરબીમાં લગભગ પ્રથમ વખત નોંધાયો છે, આની પાછળનું કારણ શું છે? જે આવું ગુનાહિત ટોળકી હોય કોઈ પણ અને જે એની અનલોફુલ એક્ટિવિટી સતત ચાલુ રાખે તો એ એક્ટિવિટી એને રોકવા માટે અને એની માટે આ કાયદાની જે અલગ અલગ જોગવાઈઓ છે. ઓકે ઓકે
થેન્ક યુ.